सनम मंदहासरुचिराद्मनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये। ओम अवतारिणी श्री स्वामी नारायणाय नमो नमः। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने खूब एथी जय स्वामी नारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर चौथू अने तरंग 66 એમાં તરંગ 66ની કથામાં છેલ્લે એમ કથા લખે છે કે મહારાજની સાથે મહારાજે ક્ષત્રિય રાજાઓને પણ સાથે લેવા માટેનો નિર્ણય કર્યો, સંતોને આગળથી ચાલવાની આજ્ઞા કરી, સંતો બહુ રાજી થયા। ત્યાર પછી મહારાજ જે કાઠી દરબારો છે બધાને એમ કહે છે કે તમારા ઘરમાં જો ઉપાધિ ન થાય એમ હોય તો મારી સાથે ચાલો, તમારા ઘરવાળા કોઈ મને સાપ દે એમ હોય તો ભલા થઈને અમારી ભેગા આવતા નહીં। આવું મહારાજ હસતા હસતા વાત કરે છે, કારણ કે આ કોઈ દરબારો ઘરે જવાના નથી, આ બધાય પોતાના પરિવારજનો જ એના માટે મહારાજ સંતોને ભક્તો હતા, કુટુંબ પરિવારના સંબંધો એને ગૌણ કરેલા હતા। એટલે શ્રીજી મહારાજે એમને હસતા હસતા વાત કરી। ત્યાર પછી મહારાજ આગળ નીતિની વાત કરે છે, એને મુક્તમુનિ ઉત્તમ રાજાને સંભળાવે છે। આધારાનંદ સ્વામી લખે છે પૂર ચોથું તરંગ 66। નીતિ મે દ્રઢ ચલ હી તાહી અન્ન અરુ બસન મિલહી વાહી, નીતિ માર્ગ ચલ હી જે હા કીર્તિ લોક મે બઢહી તે હા, કીર્તિ લોક મે બઢહી તે હા, નીતિ ચલે સો નૃપતિ રહહી, એસે વચન હમહી કહહી, નીતિ ચલે હરે જન હમેરા, નીતિ ચલે હરે જાના હમેરા, સો દુખી ન હોવે કોઉ વેરા, સો દુખી ન હોવે કોઉ વેરા। જે નીતિમાં ચાલે, જે દ્રઢતાથી નીતિમાં ચાલે છે તેને અન્નવસ્ત્ર મળી જ રહે છે, જે નીતિના માર્ગમાં ચાલે છે તેની તો દુનિયામાં કીર્તિ વધે છે। નીતિમાં ચાલે તે જ રાજા રહી શકે છે તેવું વચન અમે જ કહીએ છીએ। નીતિમાં ચાલે તે જ અમારા હરિભગત છે અને તે ક્યારેય દુઃખી થતા નથી। અમારો સર્વે માર્ગ નીતિ છે, તેનાથી હાવે જે બહાર ચાલશે તેના ઉપર જમનો કોપ થશે અને તેના અન્ન ધન અને બુદ્ધિનો વિનાશ થશે। જે અમારા વચનને નહીં માને તેને કોઈ તો મનાવશે જ। જે નીતિમાં ચાલે તે રાજા કહેવાય અને નીતિ સિવાયનો જે હોય તે રાજ્ય ઉપર રહી શકે નહીં। નીતિ વિષયની વાતો આપણે એ વખતે સાંભળી હતી ગઈ કથામાં। નીતિથી મહારાજ કે ચાલવું, મારો હરિભગત જે થયો હોય એને પોતાનો વ્યવહાર, પોતાનું કાર્ય બધું જ નીતિથી કરવું। રાજા હોય એ પણ જો નીતિમાં ચાલશે તેનું રાજ્ય લાંબો સમય સુધી ટકશે। મહારાજ કે તમે જો નીતિમાં નહીં ચાલો તો કોઈ નીતિમાં ચલાવવાળો ચોક્કસ એવો આવશે કે જે તમને નીતિમાં ચલાવશે। ભારત દેશની અંદરથી વિદેશની અંદર જ્યારે હરિભક્તો પણ આવતા હોય અને કુસંગી લોકો પણ આવતા હોય, પરંતુ આપણે, મેં કીધું હતું એમ કે જ્યારે આપણે નાના હોઈએ ત્યારથી જ કેટલાક એવા અંદર આપણા મગજમાં મેથડો સેટ થઈ ગઈ છે દેશની અવ્યવસ્થાના કારણે, કે આપણને અનીતિમાં ચાલવું એ આપણને સહજ એમ થઈ ગયું હોય કે આવું જ કરવું પડે ને આમ જ ચાલવું પડે। જેમ કે લાંચ આપવી,
તો એ સહજ થઈ ગયું હોય. એ આપણે જે દિવસે દેશમાં નાના હોઈએ તે દીથી જોયું હોય, તે હાઈઠ વર્ષ નથી ત્યાં સુધી જોયેલું હોય, હવે એ ટેવ જાય નહીં. દેશની અંદર કોઈ જગ્યાએ લાલ લાઇટ હોય, પોલીસવાળો વિસલ મારતો હોય, તો એ ઊભું ના રહેવું, હાલ્યા જ જવું, એ ટેવ પડી ગઈ હોય. સાઇડ લાઇટ બતાવ્યા વિના ગમે તે બાજુ વળી જવું, એ ટેવ પડી ગઈ હોય. એ ટેવને હેબિટ તો કાંઈ સુધરી ના જાય વિદેશમાં આવે તોય. એટલે શરૂઆતની અંદર કદાચ થોડી ભૂલ કરી બેસે, પણ પછી નીતિમાં ચલાવવાવાળો રાજા જે હોય ને, એવો મજબૂત દેશ હોય ને, એ બધાને નીતિમાં ચલાવે. ભારતની અંદર ગમે તેમ ચલાવવાવાળો પણ અહીં આગળ બધા જ રૂલ્સ રેગ્યુલેશનનું તરત પાલન કરવા માંડે છે, તે શું એને અહીં આવે ને બુદ્ધિ સુધરી ગઈ? ના, સજા દેખાય છે સામે, સામે દંડ દેખાય છે, એની સામે ઘણી ઉપાધિઓ દેખાય છે કે જો આવું નહીં કરીએ તો સરકાર તરફથી આટલો દંડ થશે, આવી સજા થશે, લાયસન્સ જપ્ત થશે. એટલે ગાડી ચલાવવાવાળા પણ ઇન્ડિયાની અંદર ગમે તેમ ચલાવતા હોય પણ અહીં આગળ તો ન જ ચાલે. એ જ પાછો અહીંથી 6 મહિના ઇન્ડિયા ગયો હોય ને આ ગાડી ચલાવે તો પાછો એમ જ ચલાવે, પાછો અહીં આવે એટલે અહીં આગળ પાછો સ્ટોપ સાઇન ઉપર ઊભો રહેતો થઈ જાય. નીતિમાં ચલાવે છે કોણ? કાયદો. મહારાજ કે કાં તો તમે સમજીને નીતિમાં ચાલો, નહીં તો તમને કાયદો ચલાવશે. પણ આપણે તો ભગવાનના ભક્ત છીએ, શ્રીજી મહારાજને રચેલા કાયદાઓ, શ્રીજી મહારાજની આપણને આપેલી આજ્ઞાઓ, એમાં આપણે જેટલા નિષ્ઠાપૂર્વક અને હેતથી મહારાજની આજ્ઞામાં વર્તી એટલા મહારાજ રાજી થાય. આપણને દંડ ના કરવો પડે મહારાજને અને મહારાજ આપણી ઉપર રાજી થાય, એમ આપણે મહારાજની આજ્ઞાને પાડવી જોઈએ, એ પ્રમાણે રહેવું જોઈએ. ત્રિલોકીમાં હિરણ્યકશિપુ, રાવણ અને કુંભકર્ણ વગેરે જેવા જે મોટા રાજાઓ થયા, તેમણે વેદ શાસ્ત્ર અને નીતિ તેનો વિનાશ કરી નાખ્યો. તેમણે હિંસા પ્રધાન શાસ્ત્ર કર્યા, કોઈ પણ શાસ્ત્ર હિંસા વિનાનું ન રહ્યું. તેમણે વ્યાસનું નામ પ્રમાણ રૂપમાં રાખ્યું અને અવતારોના નામ પણ પ્રમાણના રૂપમાં રાખ્યા. જેને વિશુદ્ધ ધર્મમાં ગમ પડતી હોય તેને તે વાતની ખબર પડે, બીજાને તો કાંઈ ગમ પડતી જ નથી, તેઓ તો બધી વાતોને પ્રમાણરૂપ માની લે છે. શાસ્ત્રોની રચના થઈ પછી શાસ્ત્રોની અંદર પણ ક્ષેપક વસ્તુઓ અને વાતો નાખવામાં આવી, ક્ષેપક શ્લોકો નાખવામાં આવ્યા. આજે શિક્ષાપત્રી 212 શ્લોકની છે. આ શિક્ષાપત્રી માની લો કે આજે કોઈ વ્યક્તિ એવો અસુર પેદા થયો અને એને શિક્ષાપત્રીની અંદર જ બીજા 50 શ્લોક અથવા તો આ જ શ્લોકોમાં ફેરફાર કરી અને શિક્ષાપત્રીને છાપી દે, આજે કદાચ કોઈ એની સાથે લડે ધર્મ જગતની અંદર કે આ ખોટું બદલ્યું છે, આવું ન બદલાય, આવું લખ્યું છે, આવી એની જૂની પ્રત છે. પરંતુ એ પ્રતો બહુ મોટા પ્રમાણમાં છપાઈ જાય અને એને માનવાવાળો વર્ગ પણ મોટા પ્રમાણમાં જો થઈ જાય તો આજથી 200 વર્ષ પછી, 400 વર્ષ પછી 2 શિક્ષાપત્રી ઉપલબ્ધ થઈ જાય, 2 પ્રકારની વિચારધારાઓ ઉપલબ્ધ થઈ જાય. આ બધું જ થાય ક્ષેપક શ્લોક નાખવાથી. આ તો એક દ્રષ્ટાંત દીધું મેં. એવા ઘણા બધા અહીં આગળ શ્રીજી મહારાજ એમ કહે છે કે ઋષિમુનિઓના કરેલા શાસ્ત્રો, અવતારોના લખેલા ચરિત્રો, એ ગ્રંથોની અંદર હિરણ્યકશિપુને, રાવણ જેવા જે મોટા મોટા ચક્રવર્તી રાજાઓ થયા, એને પોતાની સત્તાથી, બધા એને આધીન હોય, બધા એનાથી બીતા હોય, એટલે પુરાણનું નામ વરાહ પુરાણ જ રહે, પુરાણનું નામ નારદ પુરાણ જ રાખવાનું, સંવાદ અંદર જે જેનો હોય એ સંવાદવાળા પાત્રો એના એ જ રાખવાના, પરંતુ અંદરનો વાર્તાલાપ બદલી નાખે. જેવો વાર્તાલાપ બદલાય એટલે સિદ્ધાંત બદલાઈ જાય. કોઈ શિષ્ય અને ગુરુનો વાર્તાલાપ લખ્યો હોય કે કોઈ શિષ્યએ પૂછ્યું કે ગુરુ, હું ગુરુજી 50
સિગારેટ પીઉં છું દિવસની, તો મારે શું કરવું જોઈએ? તો ગુરુજીએ એને કીધું હોય એના ગુરુજીએ કે તારે 50 સિગારેટ ના પીવી, પણ તારે 5 પીવી અને ધીરે 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 ઓછી કરી દો. લખવાવાળાએ લખ્યું કે શિષ્યએ પૂછ્યું કે 50 સિગારેટ પીવું છું શું કરું? ગુરુએ કીધું 100 પી સ્વર્ગ મળશે. ગુરુને શિષ્યનો સંવાદ તો એનો એ જ રહ્યો, શાસ્ત્રનું આગલું પૂઠું પણ એનું એ જ રહ્યું, અંદરના પાત્રો પણ એના એ જ રહ્યા, પરંતુ વાર્તાલાપ બદલાઈ ગયો. અને એવો વાર્તાલાપ જ્યાં જ્યાં શાસ્ત્રોમાં બદલાયેલો છે એ શાસ્ત્રોનું સંશોધન કર્યા પછી, શ્રીજી મહારાજ તો સ્વયં પરબ્રહ્મ છે એટલે મહારાજે પોતાના શાસ્ત્રો રચાવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો જે છે એ તમામ આગળ જે જે શાસ્ત્રો રચાયા છે એ શાસ્ત્રોનો સાર સાર મહારાજે કીધો, ને એ શાસ્ત્રોમાં પણ જે વાતો નહોતી ડીઠી નહોતી સાંભળી એવી વાતો પણ મહારાજે આપણા શાસ્ત્રોમાં લખી છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું શાસ્ત્ર મળ્યું એટલે માની લો કે સ્વયં ભગવાન મળી ગયા, પછી કોઈ પ્રમાણ લેવા જવાની એને જરૂર ના પડે. મહારાજના રચેલા, મહારાજના નંદ સંતોના રચેલા જે શાસ્ત્રો છે, જે છે એ બધાય એવા શાસ્ત્રો છે. એટલે મહારાજ કે મોટા મોટા ચક્રવર્તી રાજાઓ થયા એને અવતારોના નામ પણ એ પ્રમાણે રાખ્યા, વ્યાસનું નામ બધે રાખ્યું, અને એ લોકોને જે પ્રમાણે અધર્મ કરવો ગમતો હતો એવું બધું એમને શાસ્ત્રોમાં લખી દીધું. અને વિશુદ્ધ જ્ઞાનવાળો હોય એને જ એમ ખબર પડે કે આવું તો શાસ્ત્રમાં ન હોય, શાસ્ત્ર આવું તો ના જ કે, કોઈ શાસ્ત્ર ક્યારેય પણ હિંસાનું પ્રતિપાદન કરે જ નહીં. કોઈ ધર્મ એવો નથી, ધર્મના પાયાઓ અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય, આ બધા ધર્મના પાયાઓ છે. કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય હોય પૃથ્વી પરનો, પણ જેમાં અહિંસા ના હોય, જેમાં બ્રહ્મચર્ય ન હોય, જેમાં સત્ય ન હોય, જેમાં દયા ના હોય, એ ધર્મ જ નથી, એ સંપ્રદાય થવાને લાયક જ નથી. વૈદિક કોઈ પણ સંપ્રદાય હોય એ આ પાયાઓ ઉપર જ ઊભેલો છે. અને એનું જ્યાં આગળ છેદ ઉડતો હોય એવું કોઈ પણ શાસ્ત્ર દેખાય ત્યારે એમ સમજવું કે શાસ્ત્રના કરતા તો જે તે સમયે સત્ય લખ્યું હશે, પરંતુ પાછળથી અધર્મી લોકોએ એમાં ક્ષેપક વાતો નાખેલી છે. ભગવાન સ્વામિનારાયણની ચરિત્ર ઉપર બનેલા ઘણા એપિસોડો દુનિયામાં ફરે છે, અલગ અલગ સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવેલા હોય તો ઘણી જગ્યાએ મેં જોયું નથી પણ સાંભળ્યું છે કે ઘણી સંસ્થાઓમાંથી બહાર પડ્યું એમાં એવો સંવાદ બતાવવામાં આવ્યો કે સંતો અને બાઈઓ વાતો કરે એવો સંવાદ બતાવવામાં આવ્યો છે. એ સંવાદ બતાવવામાં જે આવ્યો છે એવું તો કોઈ દી શક્ય જ નથી. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સંતો સ્ત્રીઓ સાથે વાત કરે એ શક્ય જ નથી, પરંતુ એવો સંવાદ બતાવવામાં આવ્યો હોય એનાથી પ્રતિપાદિત શું થઈ જાય? જેટલા જોવે એને એમ લાગે કે આવું તો ચરિત્ર છે, આવી તો કથા છે, આવું તો થાય. એટલે જેને જોયું, જેને એમાં પ્રતીતિ આવી, એને સંતો બાઈઓ આરે વાતો કરતા હોય તો એને કાંઈ અજુકતું ના લાગે, એને બધું હરખું જ લાગે, આ બરાબર છે. હવે એ આજે કદાચ હજુ એવો સમાજ છે કે અડધાને ખબર છે આવું થાય ન થાય, 20% ખબર છે આવું થાય ન થાય, પરંતુ આગળ જતા સમયાંતરે એવું થઈ જાય કે કોઈને ખબર જ ન રહે કે આવું ના થાય. માટે અધર્મવાળી કોઈ ક્રિયા હોય, અધર્મવાળું કોઈ વાક્ય હોય, અધર્મનું પ્રતિપાદન કરવાવાળો કોઈ વ્યક્તિ હોય, તરત ત્યાં આગળ જે જાગતો મુમુક્ષુ હોય, સાચો મુમુક્ષુ હોય, એને સ્ટોપ થઈ જવું, ઊભા રહી જવું કે ના, આમાં આગળ નથી વધવું, આમાં ચોક્કસ કોઈ જગ્યાએ પ્રોબ્લેમ છે. જ્યાં અહિંસાના પાયા તૂટતા હોય, જ્યાં બ્રહ્મચર્યના પાયાઓ તૂટતા હોય, જ્યાં દયા સત્ય આના પાયાઓ તૂટી જતા હોય, એ જગ્યાએ હંમેશા સ્ટોપ થઈ જવું જેને કલ્યાણને ઈચ્છવું છે એને. શ્રીજી મહારાજ કહે છે વિશુદ્ધ મુમુક્ષુને આ વાતની ખબર પડે, બાકીના તો એમ કે શાસ્ત્રમાં જે લખ્યું એ સાચું.
શાસ્ત્ર પ્રમાણરૂપ છે એમ માની લે છે. આ ભૂમિ ઉપર જે ચક્રવર્તી રાજા થયા તેની જેવી રુચિ હોય એ પ્રમાણે તે ગ્રંથોને રચાવી દે છે અને તેવી જ તે નીતિ બનાવીને પૃથ્વી પર પ્રવર્તાવે છે. વિદ્વાન વિપ્રો ભલે 14 વિદ્યાને જાણતા હોય છતાં તેઓ પણ તે પ્રમાણે જ લોભને વશ થઈને ધર્મનો નાશ કરી દે છે. કોઈ ધર્મને સુરક્ષિત શુદ્ધ રાખવાનો લોભ કરતું નથી. બ્રાહ્મણોને ખબર હોય કે આ બધું ખોટું અંદર નાખેલું છે કોઈ કે હા આપણા જો જેવી રીતે દ્રષ્ટાંત તરીકે વચનામૃત વરતાલ દેશની અંદર વચનામૃત છે 262 વચનામૃત છે. અમદાવાદ દેશના વચનામૃતમાં 272 વચનામૃત છે. જે તે સમયે એ વચનામૃતો જે તે સમયે આજથી વર્ષો પહેલાં જ ઉમેરાયેલા છે. 262 વચનામૃત એ શ્રીજી મહારાજે પોતે માન્ય કરેલા વચનામૃત છે. વચનામૃતો તો ઘણા બધા હતા એટલે એ જે વચનામૃતો ઉમેરેલા છે એ પણ સાચા જ છે, ખોટા નથી, સાચા જ છે. પરંતુ શ્રીજી મહારાજે જે 2-3 હજાર વચનામૃતો જેટલા સંતોએ સંપાદન કરેલું હતું એમાંથી જેટલા વચનામૃતો માન્ય કર્યા એ 262 વચનામૃતનો ગ્રંથ થયો. અને એનું પાછળ વચનામૃત પૂર્ણ થાય ત્યાં સંસ્કૃતમાં શ્લોકો છે, કયા ગામમાં કેટલા વચનામૃત બોલ્યા મહારાજ એની આખી શ્લોકની સૂચિ છે. એ શ્લોક સૂચિ પ્રમાણે 262 જ થાય. જ્યારે કોઈક વચનામૃતની પ્રત એવી બહાર પડેલી કે જેમાં વચનામૃત 272 અને શ્લોક સૂચિ પ્રમાણે 262 થતા પછી પાછળથી એ શ્લોકોની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો જે તે સમયે. પરંતુ આપણે વધારે ઊંડાઈમાં નથી ઉતરવું, પણ જાણવા જેવું એ છે કે જેની તમારી પાસે 272 વચનામૃતની પ્રત હોય એ પ્રતની અંદર જે વચનામૃતો 262માં નથી એ સિવાયના જે છે, જેતલપુરના છે, અશલાલીના છે, વચનામૃત સાચા છે પણ એ વચનામૃતની ભાષા વાંચો. કોઈ પણ વ્યક્તિ લખતો હોય, એક જ વ્યક્તિ લખતો હોય, લખવાવાળા ભલે 4 જણ હોય પરંતુ એનું સંપાદન કરીને ભાષા જ્યારે એક વ્યક્તિથી જ આખો ગ્રંથ લખાયેલો હોય આખી ભાષા નોખી પડે. અને અંદર જો બીજા 4 વ્યક્તિ ઉમેરાય તો એ બધી ભાષા નોખી પડે. ભલે વસ્તુ એકની એક જ લખી પણ નોંધી એક દિવસ આ સ્વામીએ, બીજા દિવસ બીજા સ્વામીએ નોંધી, ત્રીજા દિવસે ત્રીજા સ્વામીએ નોંધી, તો એમની લેંગ્વેજ, લખવાની પદ્ધતિ બધું જ ચેન્જ થાય. જ્યારે વચનામૃતની અંદર સતત તમે આખું વચનામૃત વાંચો તો એક સરખી ભાષા ચાલી જાય છે. પરંતુ જે જે વચનામૃતો વધારાના દેખાય છે એની અંદર બહુ ધ્યાનથી વાંચવામાં આવે તો લાગે કે બીજા વચનામૃત કરતાં એની ભાષા જુદી પડે છે. વચનામૃત તો ભગવાનના બોલેલા છે પરંતુ નોંધવાવાળો વ્યક્તિ એ બદલાઈ ગયો, ભાષા જુદી પડી ગઈ. શાસ્ત્રોની અંદર જ્યારે ક્ષેપક વસ્તુ કોઈ પણ કોઈ જગ્યાએ દેખાય તો વિદ્વાન બ્રાહ્મણો હોય, વિદ્વાન વિપ્રો હોય એને ખબર તો પડે. પરંતુ શ્રીજી મહારાજ કહે છે એ લોભને વશ થઈને ધર્મનો નાશ થવા દે, લોભને વશ થઈને, પરંતુ ધર્મને સુરક્ષિત રાખવાનો લોભ રાખતા નથી. એને એમ મારે જીવવું, કેટલું જિંદગી પૂરી થઈ જાય, પૂરું. આ દેશોમાં ભ્રષ્ટાચાર ને બધું કેમ વધી જાય છે? કારણ કે દરેક વ્યક્તિ ટૂંકી વિચારધારાવાળો, મારે હમણાં જીવવું, મારા છોકરા જીવી જાય, એટલું ભેગું થઈ ગયું, પૂરું. જો લાંબો વિચાર કરે તો કોઈને એવું કરવાની ઈચ્છા જ ન થાય. પણ દરેક વ્યક્તિ ટૂંકું વિચારે છે, શોર્ટ ટર્મનું વિચારે. આપણું પછી કોણે જોયું છે? સાચી વાત છે, પરંતુ વિચારવું જોઈએ કે લાંબા સમયે શું. આજે પૂજ્યપાદ ગુરુજી ઘણીક બાબતમાં કડવા લાગે આ સંપ્રદાયમાં, આ સત્સંગમાં. એની પાછળનું કારણ એ છે કે એવા મોટા પુરુષો લોંગ ટર્મનું વિચારતા હોય કે આજે આજ પછીની 10-15-20-25 પેઢી પછીનું શું. જો સત્સંગના મૂલ્યો જેવા છે એવા અકબંધ નહીં સાચવવામાં આવે અને નહીં રાખવામાં આવે તો આગળ જતા ઘણું બધું ભેળસેળ થઈ જશે. માટે સતત ધર્મનું પાલન કરવું જોઈએ અને ધર્મને વફાદાર રહેવું જોઈએ અને ધર્મનું પ્રતિપાદન કરવાવાળા શાસ્ત્રો અને મહાપુરુષોની સાથે રહેવું જોઈએ. જેવો રાજા તેવી પ્રજા થાય, ચક્રવર્તી રાજાની રીતિ રૂચિને સૌ જુએ અને તેવી રીતના જ ગ્રંથને કરી નાખે, તે
તે પછી સંતોને વિપ્રો તો બદલેલા ગ્રંથોને સમાજમાં ચલાવે ને દેખાડે છે. ઓલા બધા ગ્રંથો એટલે કરાવે કે રાજા રાજી થાય, રાજાને જેવું ગમે એવું. એક રાજા રોજ કથા સાંભળે, એક ભૂદેવ કથા કરવા આવે, કથા સાંભળે અને રાજા પાછા કથા સાંભળે ને દારૂ પીતા પીતા કથા સાંભળવાની, બોટલ ચાલુ અને કથા સાંભળવાનું ચાલુ. આવા ઉત્તમ શ્રોતા હતા. રાજાને તો કંઈ કહેવાય નહીં પાછું, એ તો ફાંસી જ દે. તો એમાં કથા વાંચતા વાંચતા ઓલાને યાદ ના રહ્યું અને અંદર વંચાઈ ગયું કે જે દારૂ પીવે એને તો નરકની અંદર નાખવામાં આવે છે અને આ ઉકળતો ઉકળતું શિશુ પાવામાં આવે છે. અને રાજાનો પિતો ગયો કે હું બોલ્યો? ઓલા તરત કથા પૂરી કરી દીધી. આનું મને સમાધાન આપ કે આ દારૂ પીવે અને નરકમાં જવાય, આ કેમ આવું કેમ લખેલું છે આની અંદર? અને તો હું મારે નરકમાં જવાનું? ઓલો ગભરાઈ ગયો. પણ એ ભૂદેવ જે હતા ને એનો એક છોકરો હતો, હોશિયાર હતો બાજુમાં, એ કે રાજાજી એવું નથી, આમાં એવું લખ્યું છે કે થોડો દારૂ પીવો, થોડો પણ દારૂ પીવો તો નરકની પ્રાપ્તિ થાય. થોડો પણ એનો અર્થ એવો થાય છે કે થોડોક પીવો તો નરકમાં જાઓ, પણ તમે તો રોજ અને ઢગલા બંધ પીવો છો એટલે તમારી માટે આ વાત નથી, આ તો જે થોડો પીતા હોય ને એના માટેની વાત છે. હા તો બરાબર, તો થવા દો આગળ. આવા રાજાઓ, આવા ભૂદેવો, એને શાસ્ત્રોના અર્થો અવડા કરી કરી શાસ્ત્રો એવા રચી દીધા. પછી પાછળ જે આવ્યા એ બધા એ શાસ્ત્રો લઈને ફરે કે જો આ શાસ્ત્રમાં આવું લખ્યું છે આમ કે. આવી બધી અંધ પરંપરા ચાલે. જો તે ભેળસેળવાળા ગ્રંથોને ચલાવી લે તો જ તે વિપ્રો અને સંતોની પ્રતિષ્ઠા વધે. જો તે પ્રમાણે ન કરે તો તેમની ભૂંડી દશા થાય. તેથી ધર્મ પ્રમાણભૂત રહેતો નથી તે જોઈને ભગવાન પ્રગટ થાય છે. તેઓ ફરીને ધર્મને શુદ્ધ કરે છે જેનાથી શુદ્ધ થયેલા મુમુક્ષુઓ મોક્ષને પામે છે. ધર્મના સિવાય કોઈનો મોક્ષ થતો નથી. અધર્મથી તો જીવની અધોગતિ થાય છે. કોઈ દિવસ અધર્મ રાખતા કલ્યાણ થાય, અધર્મ રાખીને મોક્ષ થાય એવી આશા રાખવી જ નહીં. જ્યાં ધર્મ છે ત્યાં જ ભક્તિ છે, જ્યાં ધર્મ ને ભક્તિ છે ત્યાં જ ભગવાન ઘનશ્યામ છે. જ્યાં ધર્મ ને ભક્તિ નથી ત્યાં ભગવાન નથી. એટલે તો મહારાજે કહ્યું કે ધર્મે રહિત ભક્તિ ન કરવી. ધર્મે સહિત ભક્તિ કરવી એવું ના કીધું, પણ ધર્મે રહિત ભક્તિ ન જ કરવી. તમારામાં ધર્મ નથી તો તમે ભક્તિ કરો છો તો પણ શ્રીજી મહારાજ વચનામૃતમાં એમ કહે છે કે જો ધર્મ વિનાની ભક્તિ આપણે કરતા હોઈએ તો જેવી રીતે પથરા બાંધીને નદી તરવા ઈચ્છે એવો જાણવો, એને પથરા બાંધ્યા અને નદી તરવી છે કેમનો તરે, ડૂબે જ એમ. ધર્મ વિના ભક્તિથી તરવા માગે છે કે હું આ ભવસાગર તરી જઉં, પણ ધર્મ નથી રાખ્યો એ નહીં તરી શકે. માટે ધર્મની વફાદારી જબરજસ્ત આપણા જીવનની અંદર જોઈએ. અને ધર્મ માટે શ્રીજી મહારાજ એટલો સરસ બેલ લઈને ઊભા છે, જાનપણારું બેલ, કે તમે આપણી ઉપર એક ભગવાનની બહુ મોટી કૃપા છે. તમે તમારા અંતરની અંદર આમ વિચારજો, તમને ખ્યાલ આવશે. જ્યારે પણ ભગવાનને ન ગમતું હોય એવું આપણે કંઈ પણ કરવા જશું, ખાવાનું, જોવાનું, સ્પર્શ કરવાનું, સૂંઘવાનું, કંઈ પણ કરવા માટેનું આપણને સંકલ્પ થશે ને, જેવો માયા સંકલ્પ, માયા એનો બેલ વગાડશે. ખાઈ લે, હૂંઘી લે, જોઈ લે, સ્પર્શ કરી લે, એ માયા એનો બેલ વગાડે. ત્યાં શ્રીજી મહારાજ પણ પોતાનો બેલ વગાડે, એલા તું મારો ભગત છે, હા જોજે બાપા, જોજે જોજે જોજે, લક 84માં ફરતો ફરતો આવ્યા, છેલ્લો જન્મ કરવા મારી પાસે, મારા સદગુરુ મારા સાધુ પાસે આવ્યો છે, જોજે, હા તરત બેલ મારશે, આપણા તમામના અંતર આ વાતને કબૂલશે. જ્યારે પણ આપણે શ્રીજી મહારાજની રેન્જ બહાર જવાનો આમ પ્રયત્ન, પણ પહેલાં તો સંકલ્પ થશે ત્યાં શ્રીજી મહારાજ આવીને બેલ મારશે, પછી પણ આપણે શ્રીજી મહારાજના બેલને સાંભળ્યો ના સાંભળ્યો કરીને જો આગળ વધશું ને તોય શ્રીજી મહારાજ તરત આવીને આડા ઊભા રહેશે. એલા ભલા વિચાર તો ખરો, કથામાં નહોતું આવ્યું, કેટલું બધું કીધું હતું કથામાં, ઓલા ગ્રંથમાં આવ્યું હતું તે નહોતું સાંભળ્યું, તેથી બેઠો બેઠો સાંભળતો હતો
અને આજે કેમ આવું કરવા લાગ્યો? નિયમ લીધો છે ને, આમ કેમ કરે છે? આમ કરીને કોણ બેલ વગાડે છે? શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજ આટલા સેવક તરીકે વર્તે છે આપણા કલ્યાણને અર્થે, આટલી સેવા આપણી કરે છે. આપણે એને ભૂલી જઈએ છતાંય પણ જ્યારે એમને ભૂલીને આપણે અધર્મના રસ્તે પગ મૂકવા જતા હોય ત્યારે શ્રીજી મહારાજ એવા દયાળુ છે કે આપણને ચેતવવા માટે આવે છે. અને ચેતવ્યા પછી પણ જીવ જો ગાફલ બને તો પણ પાછા પશ્ચાતાપ રૂપે શ્રીજી મહારાજ સ્વયં આવે છે. એટલે પાછું ભગતને એમ થાય, અરે મારે નહોતું કરવાનું, ક્યાં કરી દીધું. પાછો ભગવાન પાસે જાય, હે મહારાજ હવે નહીં કરું. મહારાજ કે સારું, ફરી ના કરતો, હા જા માફ. આટલા તો દયાળુ છે મહારાજ, ત્યારે કામ થાય છે. પણ જો મહારાજ બેલ મારે અને એ જ ટાઈમે આપણે મહારાજને જો સહકાર આપી દઈએ કે હા મહારાજ તમે જેમ કહો છો એમ જ, માયાની શું મજાલ છે કે હવે મને તમારાથી છૂટો કરી શકે. મને અને તમને મહારાજ હવે માયા છૂટી કરી શકે એવા મારે થવા જ નથી દેવું. મહારાજ અને સદગુરુથી છૂટા થવું કે ના થવું એ આપણા હાથની વાત છે. જો માયાના જેદી બેલ વાગે, માયાના ડમરું વાગે અને તેદી આપણે નાચવા ન માંડીએ તો મહારાજ અને સદગુરુ આપણને એવા પકડી રાખે, કરોડ માયાની તાકાત આપણને ન લઈ જઈ શકે. અને જો એના ડમરૂની અંદર આપણે ક્યાંક લોભાઈ ગયા તો મહારાજને સદગુરુ બે આપણી પાસે ઢહળાઈને તોય આપણે માયામાં ખેંચાઈ જઈએ. માટે ભગવાનના ભક્તે ભગવાન અને સદગુરુને વફાદાર રહેવું. ભગવાનના સત સ્વરૂપના યથાર્થ જ્ઞાન વિના મોક્ષ થતો નથી એમ શ્રુતિમાં પણ કહ્યું છે. દરબાર બાપુભાઈએ જે પ્રશ્ન કર્યો હતો તેનો ઉત્તર પણ ઉપર મેં કહ્યું તેમાં આવી ગયો છે. બે દી પહેલાં પૂછ્યો હતો, પંક્તિ સમયે પૂછ્યો હતો. મહારાજે કીધેલું આવ્યા ને તરત પૂછ્યો હતો ને પ્રશ્ન. મહારાજ કે પહેલાં જમી લો પછી આપણે કરશું, એ જવાબ મહારાજે આજે દીધો ઠેક. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા, દરબાર બાપુભાઈએ કયો પ્રશ્ન કર્યો હતો? તબ મુક્ત મુનિ પૂછત ભયેવું, બાપુ ભાઈ કહાં પ્રશ્ન કિયેવું, હમકો નહીં હે સ્મૃતિ વાકી, તુમ હરી ગામ પારો અબ તાકી, તુમ હરી ગામ પારો અબ તાકી. આ ગમ વિનાનું ગામ થઈ જાય. ગમ શબ્દ છે, ટાઈપ કરવામાં ગામ થઈ ગયું છે. એટલે ઘણી વખત વિચાર આ અમે વાંચવા બેઠા હોય, પહેલાં વાંચ્યું ના હોય, કડી પ્રૂફ ના કરી હોય તો અર્થનો કંઈક બીજો અર્થ થઈ જાય. દરબાર બાપુભાઈએ પ્રશ્ન કર્યો હતો તેનો ઉત્તર પણ આ છે. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા, દરબાર બાપુભાઈએ કયો પ્રશ્ન કર્યો હતો? સ્વામી ભૂલી ગયા છે? સ્વામી ના ભૂલે, પણ ઓલા પૂછવાવાળા તો ભૂલી જાય. બે દીમાં હું પૂછ્યું હતું એટલે સ્વામીએ યાદ કરાવ્યું. સ્વામીનો સ્વભાવ એવો કે બીજા માટે પોતે અજ્ઞાની થઈ જઈશ, બહુ જ દયાળુ સંત. વચનામૃતની અંદર સૌથી વધારે પ્રશ્નો મુક્તાનંદ સ્વામીના છે. તે શું બધા આખી સભાને ખબર પડતી હતી ને સ્વામીને જ કાંઈ ખબર નહોતી પડતી? ના, પણ સ્વામી હંમેશા બીજા વતીથી એટલું ઊંચું પાત્ર હતું કે બીજા માટે પોતે નીચા ઉતરીને પણ પ્રશ્ન પૂછે. કારણ કે ઘણીક વખત પ્રશ્ન પૂછે તેનો અર્થ એ થાય કે એમને ખબર પડતી નથી. તો મુક્તાનંદ સ્વામી એવા પ્રશ્નો પૂછ્યા કે જે સામાન્ય મુમુક્ષુને ખબર પડતી હોય એવા પ્રશ્નો, કોઈ હાવ સામાન્ય આ સત્સંગમાં હવે ન ખબર પડે એવા પ્રશ્નો સ્વામીએ સ્વયં પૂછ્યા. તો અનહમજું હોય શું સમજે? સ્વામીને કાંઈ ખબર પડતી, મોટાના ચરિત્ર હોય. મોટા તો બીજા માટે પૂછે, એટલે તો એને સત્સંગની માં કીધી. માં છોકરાની ચિંતા કરે. સ્વામી કે મહારાજ કંઈ યાદ નથી, એ મને સાંભળતું નથી. મને નથી સાંભળતું મહારાજ, હું પ્રશ્ન હતો. આ તો કેટલા બુદ્ધિવાળા મુક્તાનંદ સ્વામી! તો આટલો સામે જવાબ આ વાંચે ને, આ જવાબ જે વાંચ્યો એ જવાબને સાંભળે તોય પ્રશ્નને ખોળ નાખે કે આ પ્રશ્ન હતો. એટલો જવાબ સાંભળ્યા પછી પણ હજુ સ્પષ્ટતા વધારે ઓલા દરબારોને થાય એટલે મહારાજને કહે છે, મહારાજ કયો પ્રશ્ન હતો? હે હરે આપ હવે અમને તે બધું સમજાવો.
જો ગમ ન હોય તો ખાવામાં પણ સ્વાદ ના આવે, ઘણાને ખબર જ ના પડે. એને ચખાડો તો એ ભૂલ થઈ જાય તમારી, એને ચખાડો ને તો તમને એવો એવો જવાબ આપે ને કે સારું હોય તોય બગડી જાય, અથવા તો એને ખબર જ ના પડે કે આમાં કયો ટેસ્ટ છે. ચાહે તેવી સુંદર રસોઈ બનાવી હોય તોય શું. ત્યારે શ્રીહરિ તે બાબત સૌને સમજાવવા લાગ્યા. અડધી રાત થઈ ત્યાં સુધી સૌ જાગ્યા. પ્રશ્ન શું કર્યો હતો તે હવે કહું છું, સૌ ધ્યાન દઈને સાંભળો. વેદમાં ને શાસ્ત્રોમાં હિંસા કઈ છે અને અવતારો જે થયા તે બધાએ પણ હિંસાને સ્વીકારી છે. આવું બધા વિદ્વાન વિપ્રો કહે છે અને રાજાની પાસે પણ હિંસા કરાવે છે, તે કઈ રીતે સમજવું જોઈએ? આ પ્રશ્ન હતો. અમે તે બાબત સમજી શકતા નથી. જ્યારે રાજાઓએ આવો પ્રશ્ન કર્યો પછી અમે તેનો ઉત્તર એ કર્યો છે કે ચક્રવર્તી રાજા જેવી રૂચિવાળો હોય તે પ્રમાણે ગ્રંથોને ફેરવી નખાવે છે અને ઋષિ મુનિઓને પ્રમાણરૂપ રાખે, અવતારોને પ્રમાણરૂપ રાખે, શાસ્ત્રનું નામ પણ એનું એ જ રાખે, પણ એનો સિદ્ધાંત પોતાની રૂચિ મુજબ બદલી નાખે છે. રામાયણ રામાયણ જ રહે, રામ સીતાને લક્ષ્મણ જ રહે, સીતાનું હરણ પણ થાય એ કથામાં, કે સીતાનું હરણ થઈ ગયું, રાવણ લઈ ગયો, એ બધી જ વાત આવે, પણ રામચંદ્રજીએ માંસ ખાધું વન વિચરણ દરમિયાન એ વાત પણ આવે. એ વાત આવે એટલે તરત ત્યાં પ્રતિપાદન કરે અધર્મી લોકો કે રામચંદ્રજીએ જેમ આવી રીતે આ માંસ ભક્ષણ કર્યું એમ આપણે પણ યજ્ઞ નિમિત્તે રામચંદ્રજીને એ ધરાવીને આપણે પણ એ પ્રસાદ તરીકે પરંપરા મુજબ લેવું જોઈએ. પ્રતિપાદન થઈ ગયું. ક્ષત્રિય આ અવતારો થયા એ બધાએ આવી રીતે, જેમ કે યુધિષ્ઠિર રાજાઓ અને બધા રાજાઓ થયા, દ્યુત રમ્યા હતા, જુગાર જ હતો ને, તો પાંડવો જેવા પાંડવો પણ જો જુગાર રમતા હોય તો આપણે પણ એમાંથી પ્રેરણા મેળવીને જુગાર રમવો જોઈએ. આ અર્થ કાઢે આવા ઊંધા છતાં અને એના કારણે ઘણાય લોકો ખોટા રસ્તે ચડી જાય. શિવજીએ ભાંગ પીધી, કેવી દશા કરી જુઓ તો ખરા. ઇન્ડિયામાં તો શિવરાત્રી હોય એટલે ભાંગની લારીએ લારીઓ નીકળી જાય, ભાંગ પીને રોડ પર પડ્યા હોય ગણાય તો. હા, હવે શિવજીએ કેમ ભાંગ પીધી, શું કરવા પીધી? પહેલાં ઝેર પીધું ને, તો બે રાખવું જોઈએ ને કે એક ઝેરનો ગ્લાસ પછી ભાંગ પી, ઝેરનો ગ્લાસ પહેલાં પી અને પછી ભાંગ પી ઉપર. શા માટે પીધી? શું? કાંઈ નહીં, બસ શિવજીએ ભાંગ પીધી, એ પરંપરાને શિવજીનો પ્રસાદ માણીને ભાંગ પીવી જોઈએ. કેટલો સમાજ, તમે આજે આટલી વાતો થવા છતાં પણ આવા આપણા જેવા સ્વામિનારાયણ સંપ્રદાયોને છોડીને ઝાઝા પાસે કોઈક જગ્યાએ વૈષ્ણવ પરંપરાઓની અંદર જ્યાં આગળ એવા આદર્શ વક્તાઓ અને એવા જે કોઈ સંત પુરુષો કે એવા કોઈ મહાપુરુષો હશે એની પાછળ 5, 25, 50, 500, 5000 જે માણસો હશે સારા, એટલા સિવાય તમે છોડી દો તો આવી અંધ પરંપરાઓના ઢગલા છે. અંધ પરંપરાના ઢગલા. શ્રીજી મહારાજે તો આપણને બધામાંથી બાકાત કરી નાખ્યા. શ્રીજી મહારાજે આપણને જો શિવરાત્રિએ શિવજીનું પૂજન કરવા કીધું બિલીપત્રથી, પણ આપણને એવું શિક્ષાપત્રી ના કીધું કે એ દિવસે ભાંગ બનાવીને શિવજીને ધરાવીને મારા આશ્રિતોએ ભાંગ પીવી. લખ્યું કે ન લખ્યું? લખ્યું જ નહીં. ભાંગ ગાંજો એ તો પહેલાં કહી દીધું કે તો કોઈ વ્યસનવાળી વસ્તુ મારા હરિભગતે ગ્રહણ જ ના કરવી. કહો કેટલું બધું આપણી આપણે કેટલું ચોખ્ખું કરી નાખ્યું. આ સીતળા સાતમ આપણે છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં, સીતળા સાતમ, કોઈ સીતળા નહીં, કોઈ સાતમ નહીં, રોજ ગરમ ગરમ તમારે બનાવીને ઠાકોરજીને ધરાવીને જમો. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજનો જે આશ્રિત છે એને શિક્ષાપત્રીને પૂછી લેવું કે આ શિક્ષાપત્રી જે વિધિ કરવાનો કીધો છે આ શિક્ષાપત્રીમાં. આપણને એવું થાય કે મારે આ દેવનું પૂજન કરવું છે કે આ દેવીનું પૂજન કરવું, શિક્ષાપત્રીને પૂછવું અંદર કોણું કર્યું છે. મહારાજ સિવાય કદાચ આપણી પાસે વધારે પૂજાપો હોય, વધારે પૂજાપો હોય, વધારે પૂજાની ડીશો હોય, વધારે થોડી શ્રદ્ધા હોય, થોડી સકામ આપણી ભક્તિ હોય તો 5 દેવો કીધા છે, એ 5ને પૂજી લેવા યથાયોગ્ય ટાઈમ. એ ક્યારે પૂજવા એ કીધા છે, આ તિથિએ પૂજવા, આ દિવસે પૂજવા, ત્યારે પૂજી લેવા.
પણ શ્રીજી મહારાજનો જે છે એને મહારાજ સિવાય બીજે ક્યાંય પ્રતીતિ ના જોઈએ, ત્યારે મહારાજનો કહેવાય, ત્યારે મહારાજનો. આપણને મહારાજે કેટલા બધામાંથી બહાર કાઢી નાખ્યા. શ્રીજી મહારાજની આપણી પર જે દયા છે જબરી છે, પણ હવે દયાને આપણે અનુભવીએ તો બરાબર, નહીં તો આટલી કથાઓ સાંભળ્યા પછી પણ બધી હાથમો નાઠમો હાલતી હોય છે. આપણે પ્રશ્ન શું કર્યો હતો તો સારું, આમે અહીં અમેરિકામાં જ રોજ શીતળા સાતમ જ છે ને, જાજાને તો શીતળા સાતમ કહો, આઠમ કહો, નોમ કહો, દસમ કહો, પાંચમ કહો, શીતળા જ હોય. ફ્રીજમાં મૂકીને માઇક્રોવેવમાં ગરમ કરવાનું, એવું જ છે જાજુ તો. પણ મારો કહેવાનો અર્થ એ છે કે વાલા ભક્તો, આપણને શ્રીજી મહારાજનું કીધેલું જેટલું છે ને એટલું માન્ય રાખવું. શ્રીજી મહારાજે આપણને જે આપ્યું છે આપણા કલ્યાણ માટે, આપણા આ લોકના સુખ માટે અને પરલોકની પ્રાપ્તિ માટે પૂરતું છે. એનાથી બહાર ક્યાંય જવાની જરૂર જ નથી. પરંપરાનું ચાલ્યું આવતું હોય તોય જરૂર નથી, આપણા બાપ દાદા વખતનું ચાલ્યું આવતું હોય તોય જરૂર નથી. એ લોકોને સ્વામિનારાયણ નહોતા મળ્યા, એને સ્વામિનારાયણ મળ્યા હતા તો એને ઓળખાયા નહોતા જેવા હતા, એની પરંપરામાં જે હાલ્યું એ હાલ્યું. પણ આપણે હવે આગળ હલાવવાની જરૂર નથી. આપણને ખબર પડી ગઈ કે શ્રીજી મહારાજની આટલી ઈચ્છા છે, શ્રીજી મહારાજ આમાં માન્ય છે, બસ એ રાખવું જોઈએ અને એટલું કરવું જોઈએ. ઋષિમુનિઓને પ્રમાણરૂપ રાખે. આ બધું ફેરબદલી કરવાની કરવાથી પછીના લોકોને ભ્રમ થાય છે. કોઈ વાતનો એક સરખો નિર્ધાર રહેતો નથી. જેવા ગુરુ મળે તેવી રીતે માણસ જ્યાં ત્યાં લાગી જાય છે. મનુષ્ય જ્યારે ગુરુનો વિશ્વાસ રાખીને તેને અનુસરે ત્યારે ગુરુ પોતાની રુચિ પ્રમાણે શાસ્ત્રના સિદ્ધાંતને કહે છે, એટલે મોક્ષની અને ગુરુની રીત અલગ અલગ થઈ જાય. ગુરુની રીત અલગ, મોક્ષની રીત અલગ. અધર્મ ગુરુ એ બધુંય અધર્મવાળું ચેલાને શીખવાડે. આ સંપ્રદાયની અંદર કેટલાય એવા માનવાવાળા છે કે જો સાધુઓ અમારા ઘરના બહેનો આરે વાત ના કરે તો એનું કલ્યાણ જ કેમ થાય. હવે એને કેવા ગુરુ મળ્યા છે ને સમજાવી દીધું. બોલો, જે શ્રીજી મહારાજે અષ્ટ પ્રકારથી બ્રહ્મચર્ય વ્રત રાખવા માટે પોતાના સાધુને કીધું, જેને એક ચિત્રામણની સ્ત્રીનો પણ સ્પર્શ કરવાની ના પાડી, જેને પેપરમાં ચિત્રેલી સ્ત્રી હોય એનો પણ હાથથી જો ભૂલથી સ્પર્શ થઈ જાય તો ઉપવાસ કરવાનું કીધું, એ સંપ્રદાયમાં એ ઈષ્ટદેવને માનવાવાળા, રાત ને દિવસ સત્સંગને અર્થે રૂપિયા ખર્ચવાવાળા, તિલક ચાંદલોને રોજ પૂજાપાઠ કરવાવાળા એવા ભક્તોનો ઢગલો છે. એક બે ને ઢગલો છે કે જે લોકો ઊંધા માર્ગે ચડી ગયા, જેને એવો અભાવ છે. જે સાધુઓ સ્ત્રીઓ સાથે વાત ન કરે, સ્ત્રીઓના હાથનું બનાવેલું ન જમે, એનો એને અભાવ છે. કોઈએ તો એને રીલ ઊંધી ચડાવી છે ને, કે આજે એ વાંચે છે વચનામૃત વાંચતા હોય, પણ ઓલાની દ્રષ્ટિથી જ વાંચતા હોય, શિક્ષાપત્રી પણ વાંચતા હોય, ઓલાની આંખોથી, પોતાને જે ગુરુ મળે એની આંખોથી વાંચતા હોય. એટલે એને ક્યારેય પણ ધર્મ કે અધર્મનો ભેદ ન ખબર પડે. માટે હું ઘણીક વખત કહું છું, ભગવાનની બહુ મોટી કૃપા ગણો, સાચા સદગુરુ મળે ને બહુ મોટી કૃપા. કરોડો રૂપિયા ખર્ચતા આવા સાધુ ન મળે, વાત બહુ સાચી છે. ધર્મનું જ પ્રતિપાદન કરે ને ધર્મના માર્ગે જ આપણને હલાવે એવા સદગુરુ મળવા બહુ દુર્લભ છે. પછી જ્યારે ભગવાન અવતાર ધરે ત્યારે સત્ય વાત સમજાવે. આ બધું ભેળસેળ થઈ ગયું હોય એ ભગવાન પ્રગટ થાય ત્યાર પાછું સમજાવે. તેના વિના મુમુક્ષુને કશી ગમ પડતી નથી. પાખંડ કરીને અનંત ભગવાન થઈ જાય છે તે તેના વર્તન ઉપરથી દેખાય છે. ગૂગલ ઉપર સર્ચ કરજો, ભગવાન આટલો શબ્દ લખજો, ભગવાન શબ્દ લખજો, અને પછી ભગવાન શબ્દને સર્ચ કરજો. 200 થી 250 જીવતા જાગતા ભગવાન અત્યારે મળી જશે તમને, જીવતા જાગતા 200-250. બોલો, ભગવાન બધા મળી જશે. શું ભગવાનનો રાફડો ફાટે છે સ્ટેજ ઉપર ધુમાડા કાઢવાના, એ તમારે આમ વાઇટ ધુમાડા નીકળતા હોય, પાછળ ડેકોરેશન એવું કર્યું હોય, મ્યુઝિક ઝીણું ઝીણું વાગતું હોય, જાણે એક મૂવી હાલતું હોય ને એવા રોલ કરે બેઠા બેઠા, અને લાખો માણસો આમ બેઠા હોય. આ બધું ધતિંગ જ્યારે આપણે જોઈએ ને ત્યારે લાગે કે શ્રીજી મહારાજે આપણને કેટલા નેચરલ સત્સંગમાં રાખ્યા. નેચરલ સત્સંગ એટલે સ્વામી એન્ડ સંપ્રદાય,
નેચરલ સત્સંગ એટલે સ્વામી એન્ડ સંપ્રદાયના સાચા સદગુરુઓ, નેચરલ સત્સંગ. અને નેચરલ જે છે, જે પેલું ઓર્ગેનિક કહેવાય ને, ઓર્ગેનિક, એમ આપણો સંપ્રદાય ઓર્ગેનિક સંપ્રદાય છે. ઓર્ગેનિક મોંઘું હોય ને, આ ઓર્ગેનિક સંપ્રદાય. ઓર્ગેનિક સદગુરુ ખોળવા પડે. અત્યારે એવું થઈ ગયું છે, ઓર્ગેનિક જેમ શાકભાજી ને ઓર્ગેનિક ફ્રૂટ અત્યારે લોકો ખોળે છે ને કે ઓર્ગેનિક ખાવ ભાઈ, એમ અત્યારે ઓર્ગેનિક ભગવાન એ સ્વામિનારાયણ છે. ઓર્ગેનિક સદગુરુ, આપણને મળેલા ગુરુઓ એ ઓર્ગેનિક સદગુરુ છે. આપણને મળેલા સંતો, આપણને મળેલા ભક્તો, એ બધા ઓર્ગેનિક, ઓરિજિનલ ટૂંકમાં એવું છે. બાકી બધું ભેળસેળ થઈ ગયું. જાજુ ભગવાનના રાફડા ફાટ્યા છે. જ્યારે ભગવાન અવતાર ધરે ત્યારે સત્યવાદ સમજાવે છે. તેના વિના મુમુક્ષુએ કશી ગમ પડતી નથી. પાખંડ કરીને અનંત ભગવાન થઈ જાય છે. પાખંડી પ્રભુ જ્યારે અવળે માર્ગે ચલાવે છે તેની ખબર ભગવાનના અવતાર કરાવે છે અને ત્યારે જ સત્યની દ્રઢતા થાય છે. ગમે તેવો તેજવાળો ચમકતો કાચ હોય પણ સાચા મણી જેવો થઈ શકે નહીં. ગધેડા ઉપર હોદ્દો મૂકવામાં આવે તો તેનાથી ગધેડો ક્યારેય સાચો હાથી ન બની શકે. હાથીની સોનાની અંબાડી ગધેડા પર ગોઠવી દો તો કંઈ ગધેડો હાથી ના થઈ જાય. સૂર્યને પતંગ કહેવાય, સૂર્યને પતંગ કહેવાય સંસ્કૃતમાં. અને આજ્ઞા જેવા જીવડાને પણ પતંગ જ કહેવાય. પતંગ એટલે કે આજ્ઞો. પતંગ આજ્ઞા જીવડા ન ગણી શકાય તેટલા અનંત હોય છે, પણ તેનાથી રાતનું અંધારું ટળે નહીં. લાખ આજ્ઞા ભેગા થાય તો અંધારું ના જાય. પતંગ તો એ નહીં કહેવાય ને સૂર્ય નહીં કહેવાય. ખાલી પતંગ આવું એનું નામ કર્યું એટલા માત્રથી કાંઈ કામ નથી થતું. પતંગ સૂર્ય જ્યારે ઉદય થાય ત્યારે મિથ્યા પતંગિયાનો ખ્યાલ આવી જાય છે. જે ધર્મની વૃદ્ધિ કરે ને અધર્મનું ખંડન કરે, ખરેખર સુદ્રઢ અને અવિચળ નીતિને સારી રીતે વર્તનમાં લે, ક્યારેય અનીતિમાં લલચાય નહીં, સ્ત્રી અને ધનને દેખીને તેના તરફ આકર્ષાય નહીં, ચક્રવર્તી રાજ્યમાં પણ લોભાય નહીં, પાતાળ લોકથી લઈને પુરુષ પ્રકૃતિના લોક પર્યંત મોટા હોય તેમાં પણ મોટું દુઃખ દેખતો રહે, જ્ઞાન સિવાય બીજામાં ક્યાંય લાભ ન દેખે, જ્ઞાન વિનાનું બધું ગેરલાભ રૂપ જ દેખાય, અક્ષરધામમાં જે મૂર્તિ રહી તેને હંમેશા સાકાર જ કહે ને માને, એવા જે હોય એવા સાધુને વળગવું. આવા સાધુ ધન અને સ્ત્રીમાં લેવાય નહીં, પ્રકૃતિ પુરુષ સુધીનું બધું રાખના પડીકા જેવું જાણતા હોય, એમાં દુઃખને જોતા હોય, ગમે એવો મોટો ચક્રવર્તી રાજાનું રાજ્ય મળે તો એમાં લોભાય નહીં. સદગુરુ અદ્ભુતાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી ગામડાઓ ફરવા ગયા, કુંજબારીની અંદર ગયા અને કુંજબારીનો રાજા એને સ્વામીને જોયા. સ્વામી રૂપરૂપનો અંબાર, સ્વામીની સાધુતા એવી આકર્ષાયો, સ્વામીને પોતાના રાજ્યમાં બોલાવવા માટે પ્રાર્થના કરી. સ્વામી કે અમારા ગુરુની આજ્ઞા છે, જ્યાં સ્ત્રીઓનો પગ ફેર હોય ત્યાં નથી રહેતા. રાજા કે અમારા ગુરુને નાવાની એક જગ્યા છે, એની માટે અમે ખાસ નાવાનું એક સરસ મજાનો આખો મોટો બાથરૂમ બનાવ્યો છે, ને બાર આશ્રમમાં જગ્યા છે, ન્યા કોઈ બાઈઓનો પગ ફેર નથી, તો ન્યા આવો. સ્વામીને ગયા, રાજાનો ગુરુ સ્નાન કરવા આવ્યો. સ્વામી એક મહારાજનું કંઈ પુસ્તક વાંચતા હતા. રાજાનો ગુરુ સ્નાન કરવા આવ્યો, રાજાના ગુરુએ પૂછ્યું કે આ શું છે, તો કે આ તો 6 શાસ્ત્રોનો 18 પુરાણનો સાર છે. બોલો તો વિચારમાં પડી ગયો કે આની સામે બેહાય નહીં, જો કંઈ પ્રશ્ન પૂછી નાખશે તો ઉપાધિ. હતું તો ખાલી મહારાજનું શાસ્ત્ર, પણ અદ્ભુતાનંદ સ્વામી અંતર્યામી રૂપે જાણ્યું. સ્વામી કે તમારે જવું હોય તો જાઓ. એટલે ઓલાને તો ઊભું જ થવું હતું, એને લાગ્યું આ તો અંતર્યામી છે. ઊભા થતાં થતાં કે તમે તો બહુ મોટા મહાપુરુષ છો, મારા અંતરની વાત કહી દીધી, રાજાને જઈને બધી વાત કરી, બહુ મોટા છે, અને જવા દેવાય નહીં, સ્ત્રીને ધનમાં ક્યાંય લેવાતા નથી, બોલાવો રાજ્યમાં, એનું પૂજન કરો. રાજ્યમાં બોલાવ્યા, પૂજન કર્યું, 500 રૂપિયા ભેટ મૂકી. અદ્ભુત આનંદ છે કે રૂપિયા અમારે ના જોઈએ. રાજા કે મેં તો તમને દીધા, તમારે જે કરવું એ કરો. ત્યાં બ્રાહ્મણો દેખાયા, સ્વામીએ બ્રાહ્મણોને અપાવી દીધા પૈસા, ફળ ફ્રૂટ બધું અપાવી દીધું. રાજાને લાગ્યું કે આવા નિષ્પ્રો પુરુષ. રાજાનો ગુરુ કે હા બળ, આપણી દીકરી છે કે નહીં? છે ને, 2 દીકરીઓ છે ને, 2 આને પરણાવવા દેવા જેવી, બહુ રૂપાળો છે, હોશિયારી છે, તેજસ્વી છે, ક્યાંય લોભાતો નથી, પ્રભાવશાળી છે, રાજ્ય સરસ ચલાવે એવો છે, એટલે આલે એવો છે, રાખી લો. રાજા કે પણ આ કે રે એવો જ નથી, સિપાહીનો ચોકી પહેરો ગોઠવી દો. તમે રાજા છો, ધારો એ કરી શકો. રાજાના ગુરુએ સલાહ દીધી, બોલો ઉપાધિ કંઈ ઓછી છે? પછી તો અદ્ભુતાનંદ સ્વામી
જ્યાં જઈને બે સિપાઈ પાછળ પેશાબ કરવા જાય તો બે જણા પાછળ પાછળ જ ફરે. સ્વામીને લાગ્યું ખરવા કંઈક દાળમાં કંઈક કાળું લાગે છે, મારી પાછળ કેમ સિપાઈઓ ફરે છે. આવે રાજાના કુંવરો હતા, એ સ્વામી પાસે વાતો સાંભળવા બે, એટલે એને પૂછ્યું, સ્વામીએ પૂછ્યું રાજાના કુંવરોને કે આમ તારા બાપા કંઈ વાતો કરે છે ગુરુવારે? તો કે હા, મારા બાપાએ તો મુહૂર્ત જોવડાવી દીધું તમારા લગ્નનું, દસમે જ તમારા લગ્ન લેવાના છે કે. આજ પાંચમ થઈ એટલે દસમે મારા લગ્ન? અદ્ભુત આનંદ સ્વામી કે હું સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ, ઓલી પરનેલી હતી અને મીંઢોળ હતી મૂકીને આવ્યો ચોડીમાં, અદ્ભુત આનંદ શું તો એમ જ નીકળ્યા છે ને, 18 નામ કાગળમાં હતા ને એનું નામ નહોતું ઇત્યાદિકમાં કરીને આવતા મીંઢોળ હોતા આવેલા, એવું અદ્ભુત કામ કરેલું. સ્વામી કે ઓલીને છોડીને આવ્યો નહીં, ક્યાં બે ભટકાડે તારો બાપો? અરે તમારી યારે લગ્ન કરવાના છે, મારી બે બહેનો તમને પરણાવવાની છે, એવું નહીં બે ગામનું રાજય તમને દેવાનું છે અને બહુ મોટી સંપત્તિ આપવાની, ચિંતામાં કરો કે દસમે છે કપડાં સીવાડી દીધા છે. અદ્ભુત આનંદ સ્વામી કે આ તો ઉપાધિ ન્યા એક બંધન છોડીને આવ્યો, આ બીજું બંધન. અને સ્વામી ન્યાથી પછી રાત્રે 3 વાગે વહેલા ઉઠીને ભાગ્યા 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 અને સવારના પોરમાં ખબર પડી કે ભાઈ અદ્ભુત આનંદ સ્વામી ભાગી ગયા છે. 40 ગાંવ સુધી રાજાએ ઘોડે સવારો દોડાવ્યો, ગમે ત્યાંથી પકડીને પાછા લાવો. સ્વામી કોતરોમાં ગરી ગયા 2 દિવસ સુધી અને પછી સ્વામી ત્યાંથી ભાગ્યા. 40 ગાંવ દૂર સંઘવા શહેર હતું ત્યાં આવ્યા. ત્યાંથી પાછા ફરતા 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 મેથી ગામમાં ગયા. ન્યાય એક બાવો સ્નાન કરતો હતો, એને જોયા સ્વામીને, આવો કે મારા આશ્રમમાં. સ્વામી આશ્રમમાં ગયા, જમાડ્યા. સ્વામીનું રૂપ બહુ હતું, અદ્ભુતાનંદ સ્વામીનું જબરજસ્ત રૂપ હતું. મુક્તાનંદ સ્વામી એક બહુ રૂપાળા હતા ને અદ્ભુતાનંદ સ્વામી બહુ રૂપાળા હતા. તો અદ્ભુતાનંદ સ્વામીને જોયા એટલે પેલા બાવાને થયું, મારી 2 કન્યાઓ છે, આવો વર ક્યાં ગોતવા જશું? ન્યા પાછું ફરી પાછો ફાંસીનો ફંદો આવ્યો. બાવાજી કે લેખ બેખ તૈયાર કરી દીધા, 2 લાખ રૂપિયાનો આશ્રમ હતો ને 2 લાખ રૂપિયાનું રોકડ પડી હતી, આખો આશ્રમ 2 લાખ રૂપિયા બધું જ હું મારા જમાઈશ્રી આમને બનાવીને એમને અર્પણ કરું છું, મારી 2 કન્યાઓ બધું એમને અર્પણ કરું છું. અત્યારે 60,000 રૂપિયા નગદ દઉં છું, 1 વર્ષ પછી બાકીના રૂપિયા આશ્રમની બધી સત્તા એમની રહેશે. આવો લેખ કર્યો. સ્વામી તો બેઠા હતા, સ્વામી પાસે આવીને કે આ વાંચો. સ્વામીએ તો વાંચ્યું. સ્વામી કે હા હા, ઓલું છોડીને જો આવ્યો છું ને આ પાછું બીજું? સ્વામી કે એક કામ કરો, હું અમને સ્નાન કરીને આવું છું. સ્નાન કરવાના બાને સ્વામી ગયા અને સ્વામી છે ને પોતાની જોડીને બધું આપીને ગયા, એટલે ઓલાને વિશ્વાસ આવ્યો પાછા આવશે એમ. પણ સ્વામી જે જોડી હોપીને કે તને ભેટ, અને સ્વામી ત્યાંથી દોડ્યા ઠેક શ્રીજી મહારાજના ચરણારવિંદ સુધી ઊભા નથી રહ્યા. બુરાનપુરમાં પ્રેમાનંદ સ્વામી બધા ભેગા થયા અને પછી સ્વામીએ વાતો કરી, ભાઈ હું તો માંડ નીકળ્યો, આવી દશા મારી થઈ. આવા મોટા પ્રભાવશાળી સાધુઓ, રૂપ રૂપનો અંબાર હોય, આટલા શક્તિવાળા હોય, છતાંય આટલા બંધનો આવે ને એને છોડી દે, આવા સદગુરુઓ જીવોનું કલ્યાણ કરે. થોડુંક જો એને લોભાઈ જાય એ શું કલ્યાણ કરે? નિષ્કુળાનંદ સ્વામી કે બીજા બહુ હોય હરામી, હરામીઓના તો ઢગલા હોય પણ રામી હોય, રામી કહેતા ભગવાનમાં મસ્ત હોય એવા બહુ ઓછા હોય. એવા ઓછા હોય એમાંના એવા એક બહુ ઊંચી સ્થિતિના સદગુરુ આપણને મળ્યા, એ ભગવાનની આપણી પર બહુ મોટી કૃપા છે. ધર્મ પડાવીને જ્ઞાન કરાવે એવા તો એક ભગવાન જ છે. ભગવાન સિવાય બીજો કોઈ એવો નથી. ચાહે તેવા સારા પંચ વિષયનો જોગ થાય તો પણ એનાથી નિર્લેપ રહે. એ પંચ વિષયથી જે નિર્લેપ થયો હોય એનું અતિ પ્રસિદ્ધ એધાન તો એ છે કે મનોવાંછિત વિષયનો નાશ થાય તો પણ જેના મનમાં તે નિમિત્તે રંચ માત્ર પણ દુઃખ ન થાય. પંચ વિષયમાંથી આ વિખૂટો પડી ગયો છે, એનું લક્ષણ એ કે એને ગમે એવો નાશ થઈ જાય પણ એને કાંઈ હૃદયમાં થાય નહીં. મેં એને રસ્તા પાયા જ નહોતા, ભલું થયું ભાંગી જંજાળ. નરસિંહ મહેતાના ઘરવાળા ધામમાં ગયા કે રોવા નહોતા બેઠા, ભલું થયું ભાંગી જંજાળ, સુખે બસો શ્રી ગોપાળ. આ પંચ વિષયમાંથી બધા નિરાશ થઈ ગયેલા કહેવાય. દેવજી ભગતને દીકરો ધામમાં ગયો ને ખેતરે જતા રહ્યા, અહીં આવીને લોકો રો કકડ કરે ને કહેતા ખેતરે ભજન કરશું. આવા પંચ વિષય નાશ થાય તો આકડા બાકડા ના થઈ જાય. અને ખાન પાન અને ધન અને નારીને મેળવવા માટે ક્યારેય પ્રયત્ન કરે નહીં, કદાચ પોતાનું કદી કોઈ સન્માન ન કરે તો પણ ઝાંખો પડે નહીં, હંમેશા આનંદમાં જ રહે. સન્માન ના કરે તોય
આવું સામાન્ય જીવથી ના થઈ શકે, આવો કોઈ સિદ્ધ પણ ન હોઈ શકે, કદાચ કોઈ મુક્તાત્મા હોય તો પણ થોડી ઘણી માનની ઈચ્છા તો રહે જ છે. મુક્તાત્મા હોય તોય મહારાજે ગરડા અંત્ય પ્રકરણના 28માં કીધું, સુરા બાપુને, સુખ મુનિને અને બ્રહ્માનંદ સ્વામીને કે તમે બધાએ સત્સંગમાંથી પાછા પડી જાઓ, એવો તમારામાં કયો અવગુણ છે બોલો? આપણને તો કોઈ પૂછી ના શકે, લે કઈ અમે પાછા પડી જઈએ એવા છીએ તમને પૂછો છો? આ ત્રણને પૂછ્યું કે તમે પાછા પડી જાઓ તમારામાં કયો અવગુણ છે, ત્યારે એ લોકોએ કીધું, મહારાજ અમારામાં માનરૂપી દોષ છે, કોઈ બરોબરિયા સાધુ જો અપમાન કરે ને તો મહારાજ થોડું લાગી આવે. તમને લાગે છે એમાં માન હોય? માન હોય તો આવું પૂછી શકાય ખરું શ્રીજી મહારાજથી? નિર્માનીને જ આવું પૂછાય? માનવાળાને પૂછાય પણ નહીં, એના મોઢા ઝાંખા પડી જાય સભાની અંદર. અમે અહીં કથા કરતા હોઈએ ને પછી ગુરુજી આવે ને, ગુરુજી અહીંયા આગળ માઈક અપાવે ને, ગુરુજી કે હાલો તમે સત્સંગની અંદર પાછા પડી જાઓ એવા કયા કયા અવગુણ તમારામાં છે બોલો, હાલો લિસ્ટ બોલવા માંડો, અને સભા ભરાઈને બેઠી હોય, આ બધું લાઈવ ચાલુ હોય, જે જે તમારા દોષ હોય એ દોષ બોલવા માંડો, હાલો મોઢું ઝાંખવું ના પડે. એમ ના થાય ગુરુજીએ જાહેરમાં ક્યાં પૂછ્યું, પૂછવું જોઈએ તો એકાંતમાં પૂછવું જોઈએ, અહીં ક્યાં પૂછી લીધું? બિલકુલ કોઈ પ્રશ્ન ના થાય, નિર્માની કહેવાય. આ લોકોએ તો ત્યારે એવું કીધું, મહારાજ અમે પાછા પડી જઈએ, આનાથી પાછા પડી જઈએ, નિર્માની હતા. પણ આ તો આપણને દ્રષ્ટાંત રૂપે મહારાજે બતાવ્યું કે આવા મોટા મુક્તો છે તોય કહે છે કે અમારામાં માન છે. તમને કોઈ મુક્તના જવાબમાં કામ ક્યાંય નહીં દેખાય, પણ માન છે એવું દેખાશે, એવું બોલ્યા છે. એવા ચરિત્રો પણ મહારાજે કરાવ્યા છે, મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને અબોલા થયા શિષ્ય બાબતે થયા. મહારાજે કહ્યું આ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માન, આ મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી એવા છે કોઈ રીતે પાછા ના પડે, પણ માનનો જો અતિશય યોગ થાય તો પ્રોબ્લેમ થાય. એટલે મુક્ત હોય તો પણ માન વિના રહી શકે નહીં, આવું કહીને આપણા જેવા સામાન્ય મુમુક્ષુઓને અહીં આગળ સ્વામી સમજાવે છે કે પછી બીજાની તો વાત જ શું કરવી. અમે જ્યારે અમારા અંતરમાં વિચાર કરીએ ત્યારે એમ જણાય છે કે ઉપર કયું તેવા વર્તનનું જેમાં એંધાણ હોય ને અનંત સામર્થ્ય જેમાં હોય તેને નિશ્ચિત રૂપમાં ભગવાન સમજવા. પણ ભગવાન એક એવા છે કે એને ક્યારેય પણ માન કે કશું જ આવતું નથી. બાકી મુક્તાત્મા હોય તો પણ એને બંધનનું કારણ થઈ શકે છે. આવી અહીં મહારાજ વાત કરે છે 66મા તરંગમાં. આગળ 67મો તરંગ, ભેંસજાળ ગામ જવાનું રાત્રે જ નક્કી કર્યું. આમાં મહારાજ ભેંસજાળ પહોંચી જાય છે એટલે આ વાત વાંચી લઈએ. પછી શ્રીહરિ પોઢી ગયા, ક્ષત્રિય રાજાઓ પોતપોતાને સ્થાને ગયા. સવાર થયું ત્યારે શ્રીહરિ ઉઠ્યા, તરત ચાલવાની તૈયારી કરી. તે સમયે બધી સવારી પણ તૈયાર થઈને આવી, શોભાનો કોઈ પાર ન રહ્યો. તે વખતે શ્રીહરિએ બધા જરિયાની વસ્ત્ર પહેર્યા અને તે રીતે જ વિવિધ પ્રકારના આભૂષણો પણ પહેર્યા. છાતી ઉપર મોતીના હાર, ભુજા ઉપર નંગજડિત બાજુબંધ, સિંહમુખા વળદાર સોનાના કડા પણ પહેર્યા. સોનાની પહોંચી, સાંકડા, વિવિધ પ્રકારના ગના વેડને વેટીઓ હાથમાં પહેરી, મસ્તક ઉપર મોતી જડાવ સોનેરી પાક ધારણ કરી, કલગી સાથે શિરપેચ બાંધ્યો હતો, મોતીના તોરા લટકતા મૂક્યા હતા, કાનમાં મકરાકાર કુંડળને મોતીના ગુચ્છ ધાર્યા હતા, સુશોભિત જરિયાની જામો પહેર્યો હતો, તેમાં ઘણી જાતના મોતી જડ્યા હતા, કંઠમાં કૌસ્તુભમણિ પ્રકાશિત હતો, સૂર્યકાંતમણિ કરતાં પણ તેનો ઉજાસ અધિક હતો, મોતી ભરેલો સોનેરી સુરવાળ પહેર્યો હતો, અત્યંત છટાદાર ઝાંઝર ચરણોમાં હતા, સુંદર મોતી જડાવ મોજડીઓ બંને ચરણોમાં પહેરી હતી, હાથમાં મોતી જડાવ છડી લીધી હતી, તેની શોભા અદ્ભુત હતી. ઉપર કહેલા શણગાર તે સ્નાન કરીને પહેર્યા હતા અને ચાલવા તૈયાર થયા ચોપદાર છડી પોકારતો હતો. બધા મોતીવાળા શણગાર હતા મહારાજના. તે સમયે ઇન્દ્ર અનુપમ હાથી લઈને આવ્યા, ઐરાવત હાથી લઈને ઇન્દ્ર આવ્યા. તેને દેખીને બધા દરબારો વિસ્મય પામ્યા. હાથીની શોભાનો કોઈ પાર ન હતો, જાત જાતના આભૂષણોથી તેને શણગાર્યો હતો, મોતી જડી તંબાડી સોનાના કળશથી શોભતી હતી. મંડપની પાસે હાથીને બેસાડ્યો, પછી તેના ઉપર અવિનાશી શ્રીહરિ બેઠા, આનંદાનંદ સ્વામી ચામર કરવા માટે શ્રીહરિની પાછળ બેઠા, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ મોટા મોટા સંતોને દર્શનનો અલૌકિક લાભ લેવાને માટે રાજાએ અતિશય ભાવથી હાથી ઉપર બેસાડ્યા. બધાએ સંતોને હાથી ઉપર બેસાડ્યા. સંતોનું મહારાજ જેટલું સન્માન કર્યું, મહારાજની રાણી છે, સાધુ છે. બીજા બધા સંતોને રથમાં અને મ્યાનામાં બેસાડ્યા, તેની અપાર શોભા થઈ તે મુખથી કહી શકાતી નથી.
હાથી કરતાં તો ગાડી સસ્તી અત્યારે, હાથી ઉપર બેસાડવા કરતાં ગાડી સસ્તી છે અત્યારે. કાઠી દરબારો જે ઘણા સારા હરિભક્ત હતા તે દરબાર દાદા ખાચર વગેરેને શ્રીહરિએ પોતાની સાથે લીધા. દરબાર જીવા ખાચર ગઢપુરના ગામધની હતા, સૌ દરબારોમાં તેઓ જાણીતા હતા, તેમને પણ સાથે લીધા. દરબાર દાદા ખાચર અને જીવા ખાચર પોતાના કુટુંબ સાથે આવ્યા હતા. શ્રીહરિએ તેમને ઘણા હેતથી સોનેરી રથમાં બેસાડવા તૈયાર કર્યા. જેટલા ત્યાગી બાઈઓ કહેવાતા તેમને બધાને રથમાં બેસાડ્યા. ઠાકોર બાપુભાઈના માં જે ફઈબા કહેવાતા હતા તેમને પત્ર લખીને તેડાવ્યા, કારણ કે તેમને સત્સંગ ઉપર બહુ હેત હતું. શ્રીહરિ જ્યારે નાગડકાથી નીકળ્યા ત્યારે વાજિંત્ર વાગવા લાગ્યા. તે વખતે ત્યાં 10-12 ચોપદારો હતા. તેઓ ઘણે ઊંચે અવાજે નેકી પોકારતા હતા. ત્યાં અપાર અશ્વો હતા. બધા જરિયાની સાજ સામાનથી સારી રીતે શણગારેલા હતા. બધા દરબારોએ સોનેરી પેટીબંધ કવચ શરીરે પહેરી લીધા. સૌની પાસે સોનેરી ખડગ હતો. ભાલો ઢાલ ઘણા સોહામના લાગતા હતા. બધું સોનાનું, ભાલોય સોનાનો, તલવારેય સોનાની, ઢાલેય સોનાની. જરિયાની નિશાનો અને વાજિંત્રો જેટલા હતા એ બધા સવારીની આગળના ભાગમાં ચાલતા હતા. ડંકાને નોબત ભારે વાગતા હતા, તેથી તે સમયે આકાશ ઘનઘોર ગાજી રહ્યું હતું. ગામમાં રહેતા જેટલા લોકો હતા તે બધા શ્રીહરિના દર્શન કરવા આવ્યા. સ્ત્રીઓ ગોખમાં અને અટારીઓમાં મોતીના થાળ ભરી ભરીને શ્રીહરિને વધાવવા લાગી. ભેંસજાળ ગામમાં મહારાજ આવી ગયા. જેટલા સંતો હતા એ બધા શ્રીહરિની આગળ ચાલતા હતા. જે સરબંદી કહેવાતા હતા એ બધા સંતોની પાછળ ચાલતા હતા. સંતો બધા મંગળ પાઠ કરતા હતા, કીર્તન ગાતા હતા. અપાર બંદૂકોના અવાજ થતા હતા. સ્ત્રીઓ મોતીના થાળ ભરી ભરીને શ્રીહરિને વધાવતી હતી. ગામના ભક્તોને દર્શન આપતા શ્રીહરિ ગામની બહાર નીકળ્યા. ભક્તોએ શ્રીહરિને પોતાની સન્મુખ જોયા. પ્રેમને લીધે આંખોમાંથી આંસુઓની ધાર ચાલી. કોઈ હેતવાળું આવે ને ત્યારે રોવું આવી જાય, કોઈ હેતવાળું જાય ત્યારે પણ રોવું આવી જાય. જેમાં હેત હોય ત્યાં બધું થાય. આજે ઘણા બધા ભક્તો એવા હોય છે જેને ઘેર જવાનું થાય રોવે, નીકળવાનું થાય રોવે, એને રોવું આવે કે મારે ઘેરથી ઠાકોરજીના સંતો આવ્યા ત્યારે હરખના આંસુ હોય અને જાય ત્યારે વિરહના આંસુ હોય. બધા ભક્તો હાથમાં એક એક શ્રીફળ લઈને આવ્યા હતા. તે અર્પણ કરીને ચરણોમાં નમી પડ્યા. તેમનું હેત વર્ણવી શકાતું નથી. તેમણે અનેક રીતે સ્તુતિ કરી. ગામથી બહાર આવેલા બધા ભક્તોને ત્યાં જ ઊભા રહેવાનું કહીને સત્વરે હાથીને ચલાવ્યો. તે સમયની સવારી હતી, સોહામની બની હતી. આ તો નજીકનું ગામ એટલે હાથી આલે, નહીં તો હાથી પર પહોંચાય ક્યારે? ધીરો ધીરો આલે એ વાહન, પણ સવારી કાઢો તો હાથી ઉપર તો શોભા વધી જાય ને. હમણાં વડોદરાનો ઉત્સવ થવાનો ત્યારે હાથી ઉપર સવારી કાઢવાની છે. ભેંસજાળના દરબાર કાયાભાઈના બધા ભાયાતો આસપાસના ગામોમાં રહેતા હતા. સૌને શ્રીહરિ ઉપર પ્રેમભાવ હતો. તેમણે દરબાર કાયાભાઈએ તે સમયે ત્યાં તેડાવ્યા. ચૂડાના ભાઈઓ તિલકાયત હતા, તે મોટા ભાઈ કહેવાતા. તેમને સાથે રાખીને બધા ભાયાતો શ્રીહરિની સામે આવ્યા. બધી સવારીને સોનેરી સાથથી શણગારી હતી. કાયાભાઈ ભેંસજાળના રાજા છે, પોતાના ભાયાતોને બોલાવ્યા છે, બધાને બોલાવ્યા છે. આપણે ઘેર જ્યારે ઠાકોરજીના સંતો આવે ત્યારે એવા સંબંધીઓને બોલાવવા કે જેને સત્સંગ થાય, એવાને બોલાવવા, સત્સંગના યોગમાં લેવા જેનાથી એનો સત્સંગ વધે. તેઓ હાથી ઘોડા અને રથની સવારી લઈને આવ્યા હતા. રસ્તામાં આગળ ચાલતા શ્રીહરિને વનમાં સામા મળ્યા. તેઓ બધા હાથીને ઘોડાઓ ઉપરથી નીચે ઉતર્યા, શ્રીહરિના ચરણોમાં પડ્યા. શ્રીહરિએ તે રાજવીઓનો વિનય જોયો ને મનમાં ઘણા ખુશી થયા. કા રાજવીઓ છે તો આટલા વિનયવાળા છે? હેઠા ઉતરીને પગે લાગ્યા. સૌને પ્રેમથી ક્ષેમ સમાચાર કુશળ સમાચાર પૂછ્યા, તેથી તે દરબારો ખૂબ જ પ્રસન્ન થયા. દરબારો બધા પરસ્પર મળ્યા. સૌએ સંતોને પ્રણામ કર્યા, પછી તુરંત ચાલવાની તૈયારી કરી. અપાર વાજિંત્રો વાગવા લાગ્યા. ગામમાં જેટલા દરબારો હતા તે બધા પોતાની સાથે ઘણો ગુલાલ લાવ્યા હતા. એકબીજા ઉપર હરખભેર ગુલાલ નાખીને તેની અત્યંત ધૂમ મચાવી. ભેંસજાળ ગામની આસપાસના ભાગમાં મન લલચાય તેવા સારા બાગ બગીચાઓ બનાવેલા હતા. તેમાં વિવિધ પ્રકારના વૃક્ષ હતા. તેમાં અનેક જાતના પંખીઓ કલરવ કરતા હતા. મોર, કોયલ, પોપટને મેના વગેરે મધુર શબ્દથી બોલતા હતા. તેનાથી વનોને ઉપવનો ગાજી ઉઠ્યા હતા. એ બધા શ્રીહરિને દેખીને હરખાઈ ગયા. વનોને પણ આનંદ થઈ ગયો, ઝાડવાને પણ આનંદ થઈ ગયો, કોયલ, મેના, પોપટ બધાને આનંદ થઈ ગયો. ભેંસજાળ ગામથી ઉત્તર તરફ બહુ સુંદર નદી છે. તેને કિનારે ઘણા સારા જાત જાતના વૃક્ષો હતા. ગામની ચારે એક ઓર વિચિત્ર કોટ બનાવેલો હતો. આજ ભેંસજાળમાં જવતા ના દેખાય કંઈ, એ દેખાય આજ ના દેખાય. કારણ કે શ્રી ભગવાન જ્યારે પૃથ્વી પર હોય ત્યારે બધું દિવ્ય હોય. હવે ઇન્દ્ર ઐરાવત લઈને આવ્યો
મહારાજ પ્રત્યક્ષ મનુષ્યાકારે હાજર હતા એટલે ત્યારે રિદ્ધિઓ સિદ્ધિઓ સતત ભગવાનની સાથે હોય એટલે બધું જ એવું દિવ્ય બનાવી દે. ઘણી જાતના બુરજ સુદ્રઢ દેખાતા હતા, કોટના દરવાજા ઘણા ઊંચા હતા, તેને સુશોભિત રીતે શણગાર્યા હતા. ઉત્તર દિશા તરફના દરવાજાને ચાંદીના જેવા ચમકતા બારણાઓ હતા. બધી બજારોને શણગારી હતી. દરબારોએ પહેલેથી જ જે વિચાર કર્યો હતો એ પ્રમાણે કેળના સ્તંભ રોપાવીને બધી જ બજારોમાં ફૂલ વેર્યા હતા. બધું આયોજન ભેંસઝાડના આ દરબારોએ કરેલું હતું. ખૂબ સુંદર આવી રીતે મહારાજનું સામયું કરીને ભેંસઝાડમાં મહારાજને પધરાવ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના ચતુર્થ પૂરમાં નાગડકાથી ધામધૂમપૂર્વક વડાવેલા શ્રી હરિ ભેંસઝાડ પધાર્યા એ નામે 66 અને 67મો તરંગ સમાપ્ત થયો. શ્રી ગણેશ્યામ મહારાજ.